જામનગર પાર્ક કોલોનીમાં જોગર્સ પાર્ક પાસે 5000 ચોરસ વારના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો। શહેરના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી। અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વિલામાં રહેતો હતો। એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સૌ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું, બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવો ને। અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું, અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું। અજયે કહ્યું, કેમ પપ્પા, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે કોઈએ તમને કંઈ કહ્યું। હસમુખરાયે હસતા હસતા કહ્યું, ના બેટા ના, તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે, પણ હું અહીંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘરમાં મારા 3 જૂના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઈ જશે। અજયે તરત જ કહ્યું, પપ્પા સમાજ અમારા માટે શું વિચારશે, 5-6 મહિના જવા દો, હું કંઈક વ્યવસ્થા કરી આપીશ। હસમુખરાય માની ગયા, વાત તો વિસરાઈ ગઈ। અજયે વિલાની બાજુમાં જ એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરૂ કર્યું અને જોત જોતામાં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈયાર થઈ ગયું। હસમુખરાયે પૂછ્યું, બેટા આ શું કામ બનાવ્યું, આપણું આટલું મોટું ઘર છે ને। અજયે કહ્યું કે મહેમાનો માટે છે ને, આવતા રવિવારે તમારા હાથે ઉદ્ઘાટન કરવાનું છે। અને રવિવાર આવી ગયો, ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રોને બોલાવવામાં આવ્યા, આઉટ હાઉસ પર રિબિન બાંધવામાં આવી। હસમુખરાયે તાળીઓના ગડગડાટ સાથે રિબિન કાપી। અજયે કહ્યું, પપ્પા દરવાજો પણ તમે જ ખોલો। હસમુખરાયે બારણું ખોલ્યું, સામે ખુરશી પર તેના 3 મિત્રો બેઠા હતા। હસમુખરાય ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ત્રણેય મિત્રોને ગળે લગાડી લીધા। અજય રૂમમાં દાખલ થયો તો ચારેય વડીલો એને ભેટી પડ્યા। અજયે કહ્યું કે પપ્પાની ઈચ્છા હતી તમારી સાથે જિંદગી વિતાવે, એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઈ આવ્યો। આજથી આ ઘર તમારું જ છે અને તમારે મોજથી અહીં રહેવાનું છે, અને હા, મેં એક કેરટેકર શંભુકાકાને પણ રાખ્યા છે જે તમારી તૈનાતમાં આખો દિવસ હાજર રહેશે। ચારે વડોલોની સાથે અજયની આંખમાંથી પણ અશ્રુઓ વહી ગયા। અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી ખડખડાટ હાસ્યના અવાજો આવવા લાગ્યા। અજય મનોમન બોલી ઉઠ્યો, મિત્રોની કંપની સ્ટીરોઇડ જેવી હોય છે, મિત્રતાથી ઉત્તમ કોઈ ટોનિક નથી। હસતા રહો અને હસાવતા રહો મિત્રો।